नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 अर्थशास्त्र प्रकरण 4 पुरवठो। बजार आधारित अर्थतंत्र में मांग पुरवठाना परिबड़ों वस्तुनी किंमतनु निर्धारण करवामां अगत्यनो भाग भजवे छे। माटे मांग ने समझवा साथे पुरवठाने समझवो जरूरी छे। बजारमां विविध चीज वस्तुओनी मांग थती होवाथी आ चीज वस्तुओनो पुरवठो पण बजारमां आवो जरूरी छे। बराबर, આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા કે માંગ કેવી રીતે સર્જન પામે છે, વધે છે, ઘટે છે। તો અહીંયા ગ્રાહકો જે વસ્તુની માંગ કરી રહ્યા છે એ વસ્તુનો પુરવઠો બજારમાં આવવો જરૂરી છે। વસ્તુઓની માંગમાં જેમ ફેરફાર થતા રહે છે તેમ વસ્તુઓના પુરવઠામાં પણ ફેરફાર થતો રહે છે। માનો કે કોઈ વસ્તુની માંગ ઘટી જાય તો એનો પુરવઠા પણ ફેરફાર પામે છે, ઘટી જાય છે। એ જ રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓની માંગ જુદી જુદી હોય છે, તેવી જ રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓનો પુરવઠો પણ જુદો જુદો હોય છે। સૌ પહેલાં આપણે પુરવઠા અને જથ્થાનો અર્થ જોઈશું। સામાન્ય રીતે ઉત્પાદન, પુરવઠા અને જથ્થા વચ્ચે આપણે કોઈ ભેદ જોતા જ નથી, પણ અર્થશાસ્ત્રીઓ ઉત્પાદન, જથ્થા અને પુરવઠા વચ્ચે ચોક્કસ ભેદ પાડે છે। જેમ કે ઉત્પાદન ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓનું ઉત્પન્ન થાય છે, જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય છે તે ઉત્પાદન છે। કોઈ ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા, જે પણ ઉપલબ્ધ સાધનો છે, સાધનો આપણને ખબર છે, જમીન, શ્રમ, મૂડી, તો જે ઉપલબ્ધ સાધનો છે એના દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય છે, જેટલા પ્રમાણમાં વસ્તુના એકમો બને છે એ ઉત્પાદન છે। ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે। ઉત્પાદન શું દર્શાવે છે? જે વસ્તુના એકમો બન્યા છે, જે વસ્તુ ઉત્પન્ન થઈ છે એ એકમો કેટલા તૈયાર થયા છે એનું પ્રમાણ દર્શાવે છે। ધારો કે કોઈ એક વસ્તુ છે તો એના 500 એકમ બન્યા છે, તો એ 500 એકમ એ ઉત્પાદન દર્શાવે છે। હવે આપણે પુરવઠો જોઈશું, તો જેમાં ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ઉત્પાદક દર્શાવે છે તેને પુરવઠો કહેવાય। હવે 500 એકમનું ઉત્પાદન થયું છે, એમાં ઉત્પાદક ચોક્કસ સમયે અને કિંમતે આ જે 500 એકમનું ઉત્પાદન છે એમાંથી જેટલો ભાગ વેચવાની એની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય છે એ એનો પુરવઠો બનશે। ધ્યાન રાખજો, ઉત્પાદન એ 500 એકમ હતું, પણ એ 500 એકમમાંથી ઉત્પાદક જેટલો ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે છે એ એનો પુરવઠો છે। ત્રીજું, જથ્થો। જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ। હવે આપણે આ મુદ્દાઓને સમજીશું, જેમાં વેચવાની તૈયારી। કોઈ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો કહેવાતો નથી। દાખલા તરીકે રાજકોટની ઓઇલ મિલના વેપારી પાસે તેલના 500 ડબ્બા હોય, પણ હજુ તેલના ભાવ વધશે તે અપેક્ષાએ એક પણ ડબ્બો વેચવા તૈયાર ન હોય તો ડબ્બાનો પુરવઠો કેટલો ગણાશે? શૂન્ય। બરાબર છે, રાજકોટના વેપારી પાસે 500 તેલના ડબ્બા છે, તો એ કોઈ કારણોસર, અહીં કારણ આપ્યું જ છે, તો એ જે તે કારણોસર એક પણ ડબ્બો વેચવા તૈયારી દર્શાવતો નથી તો ડબ્બાનો પુરવઠો શૂન્ય ગણાય। કારણ કે પુરવઠો એટલે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિને તૈયારી દર્શાવે તે પુરવઠો છે, પણ અહીંયા વેપારી તૈયારી દર્શાવતો નથી એટલે પુરવઠો શૂન્ય ગણાય। પરંતુ જો વેપારી 500 ડબ્બામાંથી 300 ડબ્બા પ્રવર્તમાન ભાવે વેચવા તૈયાર હોય તો જે 300 ડબ્બા વેચવા તૈયાર થયો છે 300 તેલના ડબ્બાનો પુરવઠો ગણાય। બરાબર છે, એ જ રીતે વેચવાની શક્તિ, વેપારી જે વસ્તુ વેચવા માગે છે તે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ। જેમ કે વેપારી એવું ઈચ્છે કે મારે 500 તેલના ડબ્બા વેચવા છે, તો એની પાસે 500 તેલના ડબ્બા હોવા જોઈએ। ખ્યાલ આવે છે? હવે 500 તેલના ડબ્બા હોય અને વેપારી 1000 તેલના ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય તે પુરવઠો કહેવાય નહીં, કારણ કે એની પાસે તો 500 તેલના ડબ્બા છે અને એ ઈરાદો 1000 તેલના ડબ્બા વેચવાનો ધરાવતો હોય તો 1000 તેલનો ડબ્બો એ પુરવઠો કહેવાય નહીં, પુરવઠો 500 જ ગણાય। તો આમ 500
डब्बा वेचवानी शक्ति धरावे छे, कारण के एनी पासे 500 डब्बा छे। अहीं त्रीजु वेचवानी इच्छा, वस्तु वेचवानी शक्ति अने तैयारी होवा साथे उत्पादक एटले के वेचनारनी वस्तु वेचवानी इच्छा पण होवी जोईए। आ उपर्युक्त बाबतोने आधारे आपणे कही शकीए कि जुदी जुदी किंमतोए चोक्कस समयगाळा दरमियान उत्पादको उत्पादनों जे भाग वेचवा माटे तैयार होय तेने पुरवठो कहेवाय। अस्तु।